जय श्री कृष्ण मित्रों, आ वीडियो में कृष्ण सुदामा मित्रता की अमर कथा रजू करू छू। श्रीमद भागवत में सुखदेवजीए कृष्ण सुदामा की मित्रता की कथा सुंदर रीते रजू करी है। कृष्ण और सुदामा की मित्रता जगतभर में एक एवं उदाहरण आपी गई कि मित्रता केवी होवी जोईए। मित्र तो एवो होवो जोईए कि माग्या वगर मननी वात समझी जाए। सुखदेवजी महाराज भागवत कथा में श्री कृष्णना बाल सखा श्री सुदामदेव एटले कि सुदामानी कथा कहे छे। सुदामा पोरबंदर में रहे छे। सुदामा अति शांत छे, जितेन्द्रिय छे, महाज्ञानी छे, तो पण तेमनी स्थिति तद्दन गरीब छे। सुदामा ने चार वेद अने छ शास्त्रोनुं परिपूर्ण ज्ञान छे। सुदामाए अयाचित व्रत लीधो हतो। आ व्रतमां एवो नियम होय छे के कोईने कहेवानुं नहीं के मारुं अयाचित व्रत छे, कोईना घरे जवानुं नहीं, कोई घरे आवीने आपे तो लेवानुं। अने आ व्रतनो बीजो नियम ए पण छे के जे दिवसे जे कंई आवे ते सूर्य अस्त थया पहला बधु वापरी नाखवो, आवती काल माटे एक दाणोय राखवो नहीं। तेथी ज सुदामा गरीब रह्या। आजनो पोरबंदर ए सुदामापुरी। सुदामा आखो दिवस ध्यान करे, ब्रह्म चिंतन करे। सुदामानी पत्नीनुं नाम सुशीला हतुं। सुशीलाना नाम प्रमाणे ज एना गुण हता, ए महान पतिव्रता स्त्री हती। सुशीला पासे फक्त एक ज वस्त्र छे, ते नाहीने शरीर उपर ज सूकवे छे। गरीबीने कारणे ते क्यारेक उपवास पण करे छे। आटली बधी गरीबी होवा छता सुशीला सुदामाने फरियाद पण करती नथी, कारण के सुशीला महान पतिव्रता छे। ते आखो दिवस घरमां बेसी भक्ति करे छे, पतिने परमात्मा मानी तेनी सेवा करे छे। पति पत्नी घरमां सत्संग करे छे, कृष्ण कीर्तन करे छे। आवो गृहस्थाश्रम जे संन्यासाश्रम ने पण शरमावे छे। सुदामा महान ज्ञानी छे। ए घरमां ठाकोरजीनी सन्मुख ज कथा करता अने घणीवार पत्नीने कहे के तू मारी कथा सांभळ, त्यारे सुशीला कथा सांभळे अने खूब आनंद पामे। तेने थाय के मारा पतिदेव महान ज्ञानी छे। परमात्मानी कृपाथी सुदामाना घरे घणा बाळकोनो जन्म थाय छे, पण अति गरीबीमां रहेता सुदामाना घरे खावाना पण ફાફા છે। સુશીલા માં છે, તેનાથી બાળકોની આ દશા જોવાતી નથી। એક દિવસ સુશીલાએ પતિદેવને કહ્યું કે તમારી કથામાં મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણને મિત્રો અતિશય પ્રિય લાગે છે। સુદામા કહે છે કે હા દેવી, તમારી વાત સાચી છે, મારો કનૈયો મિત્રો સાથે ખૂબ પ્રેમ કરે છે, તે મિત્રોની ખાતર માખણ ચોર પણ કહેવાયો છે। ત્યારે સુશીલાએ બે હાથ જોડી કહ્યું કે હે નાથ, તમે પણ દ્વારિકાનાથના મિત્ર છો ખરું ને? ત્યારે સુદામાએ કહ્યું કે હા, અમે એક જ ગુરુકુળમાં ભણ્યા હતા, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું। ત્યારે સુશીલાએ પ્રેમથી સમજાવીને કહ્યું કે તમારા મિત્રના દર્શન કરવાની ઈચ્છા થતી નથી। સુદામા કહે છે કે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, પણ દરિદ્ર નારાયણ છું। મારા મિત્ર શ્રી કૃષ્ણ તો લક્ષ્મીપતિ નારાયણ છે, જો હું તેમને મળવા જાઉં તો લોકો કહેશે આ બ્રાહ્મણ તો માગવા આવ્યો, મારો નિયમ માગવું અને મરવું સરખું છે, એટલે મને જવાની ઈચ્છા થતી નથી। હું ગમે તે થાય પણ પ્રભુના દ્વારે માગવા તો નહીં જાઉં, પ્રભુને જે કંઈ આપવું હશે તે ઘરે આવીને આપશે। સુશીલા કહે છે કે તમે જ કથામાં કહ્યું છે કે પરમાત્માને હજાર આંખો છે, એ બધાને બહુ પ્રેમથી નિહાળે છે, એ તમને જોતા બધું જ સમજી જશે, માગવાની કંઈ જરૂર નથી। સુદામાને પત્નીની વાત સાચી લાગે છે। પત્નીને મારા ઘરમાં ખૂબ દુઃખ છે, છતાં મને કોઈ દિવસ ત્રાસ આપતી નથી, એ મને રોજ સમજાવે છે કે પ્રભુના દ્વારે દર્શન કરવા જાઓ। અને પત્નીના આગ્રહને વશ થઈ તેઓ દ્વારિકા જવા તૈયાર થયા। સુદામા પત્નીને કહે છે કે હું દ્વારિકા તો જાઉં, પણ ઘણા દિવસો પછી અમે મળ્યા નથી, મિત્રને કંઈ ભેટ તો આપવી પડે ને, આપણા ઘરમાં તો કંઈ નથી। આ સાંભળી સુશીલા કહે છે કે હું તમને ભેટ આપીશ। સુશીલા કોઈ દિવસ પડોશમાં
પોતાના માટે માગવા ગઈ નથી, પણ આજે ભગવાન માટે પડોશમાં માગવા ગઈ। પૌવા લઈ આવી। પૌવા બાંધવા માટે ઘરમાંથી કાપડનો ટુકડો ગોતી અને એક પોટલી બાંધી સુદામાને આપી। સુશીલાએ પૌવાનો એક પણ દાણો બાળકો માટે ન રાખ્યો અને ભગવાનને માટે જે માગી લાવી છું તે સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરું છું, એમ કહી સુશીલાએ એ પોટલી પતિદેવને આપી અને કહ્યું કે આ ભેટ દ્વારિકાનાથને અર્પણ કરજો। એ જાણતી હતી કે પોતાનો પતિ ખૂબ શરમાળ છે। સોનાની દ્વારિકા, રાણીઓનો વૈભવ અને રાણીઓનો શૃંગાર જોઈ મારા પતિદેવને આ ભેટ અર્પણ કરતા સંકોચ થશે, એટલે તે કહે છે કે આ ભેટ આપતા જો તમને સંકોચ થાય તો દ્વારિકાનાથને કહેજો કે આ તમારા ભાભીએ તમને ભેટ મોકલી છે। આટલું બોલ્યા પછી સુશીલા વિચાર કરે છે કે હું દ્વારિકાનાથની ભાભી છું, મારા પતિદેવને તો કંઈ જોતું નથી, પણ ભગવાન મારા બાળકને માટે થોડુંક આપે તો સારું। પ્રભુ આ પૌવા જોશે એટલે બધું સમજી જશે, તે તો ઉદાર છે। સુદામા દ્વારિકા જવા તૈયાર થયા। ફાટેલી પોતળી પહેરી છે, હાથમાં લાકડી છે અને બગલમાં પોટલી દબાવી છે। સુશીલા ઊભી ઊભી પ્રેમથી પતિદેવના દર્શન કરે છે। પતિના ગયા પછી સુશીલાને થાય છે કે આજે મેં મારા પતિને ખૂબ ત્રાસ આપ્યો, તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે, તેનું શરીર દુર્બળ છે, મારા પતિ ભૂખને લીધે કેવી રીતે ચાલી શકશે, તેઓનું શું થશે। તેમને તો દ્વારિકા જવાની ઈચ્છા ન હતી, હું તો સ્વાર્થી છું કે મેં તેમને પરાણે મોકલ્યા, દ્વારકા તો બહુ દૂર છે, રસ્તામાં એમને કંઈ થશે તો। આવો બધો વિચાર કરી સુશીલાનું હૃદય વ્યાકુળ થયું છે। આમ વિચારી સુશીલા રડવા લાગી। સુશીલાએ સૂર્યનારાયણની બાધા રાખી કે હે સૂર્યનારાયણ, મારા પતિ આજ સુધી કોઈના દ્વારે ગયા નથી, તેમનું શરીર ખૂબ દુર્બળ છે, મારા પતિ 15 દિવસથી ભૂખ્યા છે, તમે મારા પતિ દેવની સાથે રહેજો, મારા પતિનું રક્ષણ કરજો। દ્વારિકાનાથ ભલે પૈસો ન આપે પણ મારા પતિદેવ સુખરૂપ ઘરે પાછા આવે। પોષ સુદ સપ્તમીના દિવસે સુદામદેવ દ્વારિકાનાથને મળવા ગયા છે। બહુ ઠંડીને લીધે તેમનું શરીર થરથર કાંપે છે, ભૂખને લીધે શરીર દુર્બળ થયું છે। દ્વારિકાનાથનું સ્મરણ કરતા કરતા એ ચાલે છે। ઘણું ચાલ્યા પછી સુદામા થાકી ગયા। સુદામા વિચાર કરે છે કે ઘણા વર્ષો થયા અમે ગુરુકુળમાં સાથે રહેતા હતા, પણ કનૈયો તો હવે મોટો રાજા થઈ ગયો, એ મને ઓળખશે તો ખરો ને, ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને, મને દ્વારિકાનાથના દર્શન થશે તો ખરા ને, હું દ્વારિકા પહોંચીશ ને। આવો વિચાર કરતા સુદામા રસ્તામાં ભૂખને લીધે ચક્કર ખાઈ અને નીચે પડી ગયા, તેમને મૂર્છા આવી ગઈ। આ બાજુ ત્રિલોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે મારો સુદામા મને મળવા આવ્યો છે, તે આટલું બધું ભણ્યો પણ એની પોતાની વિદ્યાનો ઉપયોગ કોઈ દિવસ પૈસા માટે કર્યો નથી, એ કેટલું દુઃખ સહન કરે છે, તેણે અયાચિત વ્રત લીધું છે, આખો દિવસ એ ધ્યાન કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે, એ કોઈના ઘરે જતો નથી, પણ આજે મારા ઘરે પોતાની તપસ્યા છોડી અને મારા ઘરે આવે છે। આવો બ્રાહ્મણ જે કોઈના આંગણે જાય નહીં તે આજે મારા આંગણે આવે છે, તો મારો ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ। તે ચાલતો આવે એ ઠીક નથી। ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાની નિંદ્રાનો ભંગ ન થાય એ રીતે સુદામાને ઉઠાવી દ્વારિકામાં લઈ આવો। ગરુડજી સુદામાને ત્યાંથી ઉઠાવી લઈ આવ્યા અને દ્વારિકા પાસે એક ઝાડની તળે સુવરાવ્યા। થોડા સમય બાદ સુદામા મૂર્છામાંથી જાગે છે। થોડુંક ચાલ્યા કે સોનાની દ્વારિકા દેખાય। સુદામા લોકોને પૂછે છે કે આ ગામનું નામ શું છે, લોકો જવાબ આપે છે કે દ્વારિકા। સુદામાને આશ્ચર્ય થાય છે કે લોકો કહેતા હતા કે દ્વારિકા તો બહુ દૂર છે, ત્યાં જતાં 15-20 દિવસ થાય, જ્યારે હું સવારે નીકળ્યો અને અત્યારે તો દ્વારિકામાં પહોંચી ગયો। સુદામાને તો ખબર નથી
કે તેમને તો ગરુડજી ઉઠાવી અહીં લાવ્યા છે. કહેવાય છે ને કે પરમાત્મા માટે 20 ડગલા ચાલશો તો ભગવાન તમારા માટે 20 ગાઉ ચાલશે. સુદામા લોકોને પૂછે છે કે શ્રી કૃષ્ણ ક્યાં રહે છે, મને કોઈ શ્રી કૃષ્ણનો મહેલ બતાવો, મારે દ્વારિકાનાથને મળવું છે. લોકોને આશ્ચર્ય થાય છે. લોકો પૂછે છે કે મહારાજ, તમે શ્રી કૃષ્ણને ઓળખો છો, તમારે શ્રી કૃષ્ણને શા માટે મળવું છે? સુદામા કહે છે કે શ્રી કૃષ્ણ મારા મિત્ર છે, અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. લોકોને આશ્ચર્ય થયું કે આ બ્રાહ્મણે તો ફાટેલી પોતળી પહેરી છે, એના શરીરના હાડકા પણ બધા દેખાય છે, અને કહે છે કે હું દ્વારિકાનાથનો મિત્ર છું. શ્રી કૃષ્ણને કોઈ મિત્ર મળ્યો નહીં હોય કે આવો મિત્ર બનાવ્યો? મહારાજ, તમે સાચું બોલો છો ને? સુદામા હાથ જોડી કહે છે કે હું કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. લોકોએ તેમને રાજમહેલમાં જવાનો રસ્તો બતાવ્યો. સુદામા તો ભગવત સ્મરણ કરતા શ્રી કૃષ્ણના મહેલ પાસે આવ્યા. ત્યાં 16,000 રાજમહેલ છે. પહેલો રાજમહેલ રૂકમણીજીનો આવે છે. સુદામા ત્યાં આવે છે. મહાલક્ષ્મીના ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ છે, સુંદર બગીચો છે, સિપાઈઓ પહેરો ભરે છે. આવો સુંદર રાજમહેલ જોઈ સુદામાના મનમાં જરાય મત્સર નથી. એ ગરીબ છે, પણ એમનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. તેઓ તો શ્રી કૃષ્ણને હૃદયથી આશીર્વાદ આપે છે કે મારા શ્રી કૃષ્ણના ઘરમાં સદા સર્વદા લક્ષ્મીનો અખંડ નિવાસ રહેજો. ત્યાં જ એક સિપાઈની નજર પડે છે કે આ કોઈ ગરીબ બ્રાહ્મણ માગવા માટે આવ્યો છે. એમ જાણી સિપાઈ એમને મહેલમાં જતા રોકે છે અને કહે છે કે આ માતા રૂકમણીજીનો રાજમહેલ છે, મહેલની અંદર જવાની મનાઈ છે, તમારે જે દક્ષિણા જોઈએ તે અમારી પાસે માગી લો. રૂકમણીજીનો હુકમ છે કે કોઈ પણ સાધુ બ્રાહ્મણ કે ગરીબ જે કંઈ ભિક્ષા માગવા આવે તેને જે જોઈએ તે ભિક્ષામાં આપવી. મહારાજ, આપની શી સેવા કરું, આપને શું જોઈએ છે? સુદામા કહે છે કે મારે કંઈ જોતું નથી, હું તો શ્રી કૃષ્ણને પ્રેમથી મળવા આવ્યો છું, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું, મારે તેમને મળવું છે. દ્વારપાળ હસે છે કે આવો શ્રી કૃષ્ણનો મિત્ર હોઈ શકે ખરો? તે કહે છે કે હે બ્રાહ્મણ, તમે અંદર જઈને શું કરશો? તમારે જે કામ હોય તે કરવા હું તૈયાર છું. સુદામા કહે છે કે મારે કંઈ કામ નથી, માત્ર તમે શ્રી કૃષ્ણને જઈ અને ખબર આપો કે તમારો બાળપણનો મિત્ર સુદામો આવ્યો છે. સિપાઈ અંદર જાય છે. સુદામા આંગણામાં ઊભા છે. એ ગભરાય છે. આવો જેનો વૈભવ છે, આવું જેનું ઐશ્વર્ય છે, તે કદાચ મને ભૂલી તો નહીં ગયો હોય ને, મારું અપમાન તો નહીં થાય ને? આવો વિચાર કરતાં કરતાં એ ધરતી ઉપર નજર રાખી અને ઊભા છે. સેવક મહેલમાં આવે છે. સિંહાસન ઉપર બિરાજેલા શ્રી કૃષ્ણને વંદન કરી કહે છે કે મહારાજ, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે, શરીરના બધા હાડકા દેખાય છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, ફાટેલી એક સાધારણ પોતળી પહેરી છે અને બગલમાં એક નાનકડી પોટલી છે, હાથમાં લાકડી છે, પણ મુખ ઉપર દિવ્ય તેજ છે. અમે તેને કંઈ આપીએ પણ એ લેતા નથી. તે કહે છે કે મારે કંઈ જોતું નથી, હું તો દ્વારકાનાથને મળવા આવ્યો છું, હું માલિકનો મિત્ર છું, મારું નામ સુદામો છે. સુદામો, આ 3 અક્ષર કાને પડતા ભગવાન સિપાઈઓ સાથે બોલવા પણ ન ઊભા રહ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, આમ કહેતા ભગવાને દોટ મૂકી. ત્રિલોકનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ ભાન ભૂલે છે. આજે પ્રભુને યાદ રહ્યું નથી કે હું દ્વારિકાનો રાજા છું, હું લક્ષ્મીપતિ છું. રૂકમણીજીને તો બહુ આશ્ચર્ય થયું કે ઘણા મળવા આવ્યા પણ પ્રભુ આવી રીતે કદી દોડ્યા નથી, કોણ આવ્યું હશે? તે જોવા માટે રૂકમણીજી પણ પાછળ દોડે છે. દ્વારિકાનાથ દોડીને પોતાના બાળસખા સુદામાને ભેટી પડે છે, જેનું કાળજું ધોળું છે, હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે. તેના પ્રભુ કપડાં જોતા નથી, પ્રભુ તો કાળજું જુએ છે.
પ્રભુએ સુદામાને ખંભે માથું રાખ્યો અને પીઠ ઉપર જેવો હાથ ફેરવ્યો ત્યારે હાડકાનો સ્પર્શ થયો, શરીરના હાડકા વાગ્યા. ત્યારે પ્રભુની આંખમાંથી ચોધાર આંસુ નીકળ્યા કે અરે મારા મિત્રની આ દશા, આવા તપસ્વી મિત્રના ઘરે જઈ મારે એને આપવું જોઈએ. હું ત્યાં ગયો નહીં, મેં ભૂલ કરી, એ નિયમથી કોઈના દ્વારે જતો નથી. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, તું આવ્યો તેથી મને બહુ આનંદ થયો. સુદામાને થયું કે કનૈયાએ મને યાદ રાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો હાથ પકડી અંદર લઈ જાય છે અને પોતાના સોનાના સિંહાસનમાં બેસાડે છે. શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પાસે બેઠા છે. સુદામા કહે છે કે કૃષ્ણ, તમે મોટા છો માટે અહીં સિંહાસનમાં બેસો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મિત્ર, સર્વ કરતાં મોટો અને સર્વથી શ્રેષ્ઠ છે, માટે હું તારા ચરણમાં બેસીશ. શ્રી કૃષ્ણ રુક્મણીજીને કહે છે કે મારે મિત્રની પૂજા કરવી છે, તમે તૈયારી કરો. રુક્મણીજી જળ લઈ આવે છે. એના પહેલાં તો પ્રભુની આંખમાંથી આંસુઓથી સુદામાના ચરણ પખડાઈ જાય છે. રુક્મણીજી જળ લાવ્યા છે. રુક્મણીજી સુદામાના ચરણ પર જળ પધરાવે છે અને શ્રી કૃષ્ણ તેમના ચરણ પખાળે છે. પછી રુક્મણીજી પંખો નાખે છે. સુદામા તપસ્વી બ્રાહ્મણ છે, પગમાં જોડા પહેરે નહીં, તેથી રસ્તામાં ચાલતા અનેક કાંટા વાગ્યા છે. ભગવાન સુદામાના પગના કાંટા કાઢે છે. સુદામાને સ્નાન કરાવ્યું, પીળા પીતાંબર પહેરવા આપ્યા, ભોજન કર્યું અને પછી બંને મિત્રોએ નાનપણની ખૂબ વાતો કરી. શ્રી કૃષ્ણ સુદામાને પૂછે છે કે મિત્ર, તારા લગ્ન થયા કે નહીં? સાચું કહેજે, મારા ભાભી કેવા છે? સુદામા કહે છે કે મારા લગ્ન થયા છે અને પત્ની પણ ખૂબ સારી છે, સંસ્કારી અને સુશીલ છે, તેના કહેવાથી જ હું તને મળવા આવ્યો છું. સુદામા પત્નીના ખૂબ વખાણ કરે છે, ખૂબ વાતો કરે છે, પણ એ નથી કહેતા કે ઘરમાં કંઈ ખાવાનું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભાભીના કહેવાથી તું આવ્યો છે તો જરૂર મારા ભાભીએ મારા માટે કંઈ આપ્યું તો હશે જ. સુદામાએ તો બગલમાં પૌવાની પોટલી દબાવી, તેને આવા સૂકા પૌવા આપવાની હિંમત થતી નથી. સુદામા મનમાં વિચારે છે કે જેને વૈભવ હોય, રોજ 56 ભોગ આરોગે છે, એને હું આ પૌવા શી રીતે આપું? આ રાણીઓ બધી શું કહેશે? આવું વિચારી સુદામા પોટલી છુપાવવા લાગ્યા. પ્રભુ મનમાં હસે છે, મારો મિત્ર જરૂર પ્રેમથી કંઈક લાવ્યો છે, પણ આપતા સંકોચ થાય છે. પ્રભુ વિચારે છે કે મારો કાયદો છે કે જે મને ન આપે તેને હું કંઈ આપતો નથી, આજે મારે ઝૂંટવીને ખાવું પડશે. શ્રી કૃષ્ણ કહે છે કે મિત્ર, તું આંખ ઊંચી કરીને જોતો ખરો કે મારો રાજમહેલ કેવો છે? સુદામાએ થોડી આંખો ઊંચી કરી કે ભગવાને તરત જ બગલમાંથી પોટલી ખેંચી લીધી. શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે, પણ તું મને આપતો નથી. શ્રી કૃષ્ણએ પોટલી છોડી તો પૌવા નીકળ્યા. શ્રી કૃષ્ણ કહે છે કે મિત્ર, મને આ પૌવા તો બહુ ભાવે, આજે મને બહુ ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણને પ્રેમની ભૂખ લાગી છે, પ્રભુ પૌવા ખાવા લાગ્યા. આ જોઈ રુક્ષ્મણીજી વિચારે છે કે હમણાં તો 56 ભોગ આરોગીને બેઠા છે અને મિત્રને કહે છે કે મને ભૂખ લાગી છે. રુક્ષ્મણીજી કહે છે કે સ્વામી, તમે શું ભૂખ્યા છો? આ સાંભળી ભગવાન કહે છે કે જ્યારથી યશોદા મૈયાને છોડીને આવ્યો છું ત્યારથી ભૂખ્યો જ છું. મારી યશોદા માં મને આ રીતે પૌવા ખાવા આપતી. યશોદા માનું સ્મરણ થતાં આંખો અશ્રુભીની થઈ ગઈ. સુદામાના પૌવા સૂકા નહીં પણ પ્રેમમાં પલળેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાએ આપેલા એક મુઠ્ઠી પૌવાના બદલામાં દ્વારિકાની સંપત્તિ સુદામાને આપી છે. પ્રભુ સુદામા સાથે વાતો કરે છે કે તારો સંસાર કેમ ચાલે છે? ભગવાન સામેથી પૂછે છે, છતાં સુદામા કહે છે કે ખૂબ આનંદમાં ચાલે છે. સુદામાને કોઈ વસ્તુની અપેક્ષા નથી. પ્રભુને આશ્ચર્ય થાય છે કે આ તો કેવા છે, એ બોલતા નથી,
વાંધો નહીં, મારે પણ તેને કંઈ નથી કહેવું કે મેં તેને શું આપ્યું છે। આખી રાત બંને મિત્રોએ ખૂબ વાતો કરી। સવાર થતાં સુદામાએ સ્નાન કર્યો અને વિચાર કર્યો કે મળવા આવેલો એટલે એક દિવસ મારા હકનો હતો, હવે મારે ઘરે જવું જોઈએ। સુદામા શ્રી કૃષ્ણને કહે છે કે આજે મારે ઘરે જવું છે। શ્રી કૃષ્ણ કહે છે કે મિત્ર આજે જ જવું છે? સુદામા હા કહે છે। એટલે શ્રી કૃષ્ણ કહે છે કે ભલે ત્યારે જાઓ। ભગવાન વિચારે છે કે તે આજે જાય તો સારું છે, ત્યાં સર્વ ઐશ્વર્ય મોકલ્યું છે, પણ સુશીલા ભાભીએ ભોજન કર્યું નથી। એ ઉંબરામાં બેઠા બેઠા તેમના પતિદેવની પ્રતીક્ષા કરે છે। સુશીલા મહાન પતિવ્રતા છે। ભગવાન શ્રી કૃષ્ણ વિચારે છે કે જો મિત્રને આગ્રહ કરી અને વધારે રોકીશ તો ભાભી દુઃખી થશે, તેથી પ્રભુએ તેમને જવાની રજા આપી। સુદામા પોતાની જૂની પોતળી પહેરી ઘરે જવા નીકળે છે। શ્રી કૃષ્ણ સુદામાને દ્વાર સુધી વળાવવા જાય છે। વિદાય વેળા કહે છે કે મિત્ર તું બીજી વાર આવે ત્યારે ભાભીને પણ સાથે લાવજે અને ઘરે જઈ મારા ભાભીને મારા વંદન કહેજે। જેને આખું જગત વંદન કરે છે તે દ્વારિકાનાથ એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે। સુદામાની આંખમાં આંસુ આવી ગયા। કહે છે કે મહારાજ તમારા વંદન ન હોય તમારા આશીર્વાદ હોય। શ્રી કૃષ્ણ કહે છે કે મિત્ર આ તું શું બોલે છે? ભાભીના આશીર્વાદથી હું સુખી છું। મારા ભાભી તો યશોદામાં છે, હું ગોકુળમાં હતો ત્યારે યશોદામાં મને ભેટ આપતી હતી, તે પછી આવી ભેટ આજે મને મારા ભાભીએ આપી છે। મારા ભાભીના ચરણમાં મારા વંદન કહેજે। ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા સુદામા પોતાના ઘરે જવા રવાના થયા। સુદામા પોતાના ઘરે આવ્યા, તેને પોતાની ઝૂંપડી મળતી નથી, એ પોતાની ઝૂંપડી શોધે છે। ઝૂંપડીની જગ્યાએ દ્વારિકા જેવો જ મહેલ ખડો થયો છે। સુદામા વિચારે છે કે હું ભૂલો તો નથી પડ્યો ને, પાછો દ્વારિકા જ આવ્યો કે શું? આવો વિચાર કરે છે ત્યાં તો સુશીલાને ખબર પડી કે પતિદેવ આવ્યા છે, એટલે દોડતા જઈ તેમણે પતિદેવનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ બધું તમારા મિત્રએ આપ્યું છે। સુદામાને થયું કે મારો કનૈયો એક અક્ષર પણ બોલ્યો નથી અને કેટલું બધું આપ્યું, હું તો મુઠ્ઠીભર પૌવા લઈ ગયો હતો, એના બદલામાં આટલું બધું આપ્યું, મારો કનૈયો કેવો ઉદાર છે। આ પરમ પવિત્ર શ્રી કૃષ્ણ અને સુદામાની કથા વક્તા અને શ્રોતાઓના મનના પાપોનો નાશ કરે છે। જે વક્તા આ કથાનું બહુ ભાવથી વર્ણન કરે છે અને જે શ્રોતાઓ શ્રવણ કરે છે એમને શ્રી કૃષ્ણના ચરણમાં ભક્તિ પ્રાપ્ત થાય છે। શ્રી કૃષ્ણ અને સુદામાના મિત્રતાની આ અમર કથા સાંભળનાર દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ।